આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર સુરત આમ આદમી પાર્ટીમાં ગાબડું સુરતમાં ચૂંટણી પહેલા રાજકીય અફરાતફરી આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું આપના 400 કાર્યકર્તા એનસીપીમાં જોડાયા એનસીપીએ 11 ટિકિટની જાહેરાત કરી ચૂંટણીમાં એનસીપી આપશે કાંટે કઈ ટક્કર સુરતમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું વિપુલ કાછડીયા સહિત 400 કાર્યકરો એનસીપીમાં જોડાયા વિધિવિધ ખેસ ધારણ કર્યા સુરત આમ આદમી પાર્ટી આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂરજોશમાં દેખાવો કરીને લોકોમાં હજી પોતાની ઓળખ ઊભી કરી રહી છે ત્યાં જ આજે સુરતના કોસાડ વિસ્તારના આમ આદમી કાર્યકરોની ટિકિટની નારાજગીને લઈને વિપુલ કાછડીયા પ્રીતિ ભુવા મનીષ હિરપરા સહિત તેમની ટીમ 400 જેટલા કાર્યકરો લઈને એનસીપીના સુરત ખાતેના મુખ્ય કાર્યાલય ખાતે નયન માવાણી હિતેન વઘાસિયા કૈલાસ ખટીક સહિતે વિધિવત રીતે આપના કાર્યકરોને એનસીપીનો ખેસ પહેરાવી આવકાર્યા હતા એટલે આપમાં ટિકિટને લઈને કકળાટ શરૂ થયો છે ત્યારે જોવું રહ્યું કે આ વખતની સ્થાનિક ચૂંટણીમાં આગળ કોણ બાજી મારશે એ તો મતદાતાઓ જ નક્કી કરશે પણ હાલ એનસીપીએ બીજી ટિકિટની યાદી જાહેર કરી છે જેમાં વધુ 11 નામો આજે જાહેર કરતા એનસીપી પણ આ ચૂંટણીમાં ફાઇટ આપે તો નવાઈ નહીં સ્પીડ ન્યૂઝ 17 સુરત મારું નામ છે નયન માવાણી સુરત શહેર પ્રમુખ આજરોજ એનસી અહીંયા અમારા મુખ્ય કાર્યાલય ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમે 11 ઉમેદવારોની યાદી જાહેર કરી છે 11 ઉમેદવારો પસંદ કરેલા છે અગાઉના દિવસોની અંદર અમે 20 ઉમેદવારો પસંદ કર્યા હતા બાકીના 11 ઉમેદવારો ટોટલ 31 ઉમેદવારો અમે જાહેર કરી ચૂક્યા છીએ અને બાકીના જે ઉમેદવારો છે એ ટૂંક સમયમાં એટલે 2-1 દિવસની અંદર અમે જાહેર કરીશું જી આજરોજ અમારે અહીંયા અમારા કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર આપમાંથી જે નારાજ થઈ ગયેલા હતા જે ખરેખર જે પાયાના કાર્યકર્તાઓ હતા જેની વારંવાર અવગણના થતી હતી તેવા 400થી વધુ કાર્યકર્તાઓ અમારી પાર્ટીમાં વિધિવત રીતે આજરોજ જોડાયા છે જેની અંદર વિપુલભાઈ કાછડીયા પ્રીતિબેન ભુવા તથા એમની અશોકભાઈ શોભાવર્ધન તેમની પૂરેપૂરી ટીમ સાથે જોડાયેલ છે અને અગાઉના દિવસોની અંદર એનસીપીના મજબૂત કરવાના તમામ પ્રયત્નો એ લોકો કરશે એવી અમે આશા રાખીએ છીએ જી ચૂંટણીની અંદર જે પાયાના જે પ્રશ્નો છે વારંવાર આપણા જે આ એરિયો છે જે અમરોલી એરિયો છે આપણો કતારગામ છે મોટાવરાચા છે જે સિટી કરતાં પણ એને સિટી કરતાં પણ વધુ ટેક્સ ભરતા હોય તેમ છતાં પણ જે સુવિધા મળવી જોઈએ એવી સુવિધા આ વિસ્તારની અંદર ખાસ કરીને નથી મળતી અને જે રસ્તા ખાડાના પ્રશ્નો છે શિક્ષણના પ્રશ્ન છે બેરોજગારીના પ્રશ્ન છે દરેક ખેડૂતોનો મુદ્દો છે દરેક મુદ્દા ઉપર એનસીપી પ્રજાની વચ્ચે જશે અને જે હકીકત છે પ્રજાને સમજાવવાનો પ્રયત્ન કરશે અને ચોક્કસથી અમને ભરોસો છે પ્રજા અમારી સાથે અને અમને અમારી સાથે ઊભી રહેશે ઓકે